हाँ दिलीप घोष सर वेस्टइज थी आज असाजे साथे मिस्टर शैलेष मकवाणा कच्छ भूज थी ये यूसीडी यूसीडी एट यूनिवर्सल क्राउन डायरेक्टर ये हेल्थ अवेयरनेस प्रोग्राम एट अज हेल्थ के विषय गच प्रॉब्लम ही पाजे लाइफ में एबव समझो ना 40 इयर्स के पुठिया पाँ के प्रॉब्लम गच फेस करना खपे था तो 11 करो प्रॉब्लम ही इनका सॉल्यूशन करो ही आँखे डिटेल दींदा सारो अड़ो इनके नॉलेज है गच प्रॉब्लम सॉल्व भी क्या है सारो अड़ो मेरे पेशेंट गच मतलब जो डॉक्टर थकी रहे हैं ऊँची जी ऑपरेट क्या है पूरी तो हम वेलकम कहें तो शैलेष मकवाणा के सर के शैलेष मकवाणा जी गुजराती कई अरसी अरसी आपणे बधा मुखवासमां खाईए छीए आनी अंदर ओमेगा 3 एंड 6 फेटी एसिड होय छे आ कोलेस्ट्रोल ने नील करे छे बेड चर्मी चर्बी जे फेट होय छे ने ओगाळवानुं काम करे छे अने आ आपणा शरीरनी अंदर एवी घणी बधी समस्याओ छे ने सोल्व करे छे आ वस्तु हवे पहेली वस्तु के आ कोई बीमार व्यक्ति माटे नथी पण जो बीमार होय छे अने खाय छे तो एने तंदुरस्ती मळे छे पण जो तंदुरस्त व्यक्ति खाए छे तो भविष्य में क्यारे एने बाजू बाजू में बीमारी आवती नथी एक वस्तु कोय ना माटे अरसी माटे एवुं छे घणा एवुं केवुं छे वच्चे खातो तो मैं लगभग एक वर्ष खाधी तो घणा लोको कहे छे के अरसी बहु गरम छे यस शरीर गरम पड़े राइट अरसी गरम होय कोई नी तासीर पेट नो कोठो गरमास वाळो होय तो अरसी नी साथे अमे लोको आपीए छीए जे पेट नी अंदर गरमास ना कोठा ने एलोवेरा ठंडक करे આ કોમ્બો છે બરાબર આ ગરમાસ પકડે આ ઠંડક પકડે હોય ને માની લો આ પતિ છે એ એન્જિન ગરમ થઈ જાય તો પત્ની એને શાંત કરી દે ને બેસી જાઓ આંખ કાઢે તો એ પણ પડેલા ને બધા અનુભવ હશે બરાબર તો એવી રીતના આરસી શું કામ કરે છે કેમ કરે છે એનો આપણે એક ડેમો જોશું પહેલા તો થર્મોકોલ છે થર્મોકોલ પેટ્રોલિયમ જમીન માંથી નીકળે છે પેટ્રોલ ડીઝલ ક્રૂડ કડદો નીકળે ને એમાંથી બને છે આ એક એવો પદાર્થ છે કે તમે એને જમીનમાં દાટી નાખો તો 2-3 વર્ષ પછી એવું નીકળે આ ખાતર મતલબ ડાયલ્યુટ નથી થતું આને તમે પાણીમાં નાખશો તો તરસે હવામાં ઉડશે આને જો ખતમ કરવું હોય ને તો બે વસ્તુ છે એક છે પેટ્રોલ બીજા છે પાયલેટ એસિડ હવે આના કન્ટેન્ટ અને આપણા બેડ કોલેસ્ટ્રોલના કન્ટેન્ટ ખોટી ચરબીના કન્ટેન્ટ સેમ હોય છે એવું સાયન્સ કહે છે એવું નથી હવે આને જો પેટ્રોલ ને ટોયલેટ એસિડ થી આપણે ખતમ કરી શકીએ તો કોઈનો બ્લોકેજ પણ આપણે પેટ્રોલ ને ટોયલેટ એસિડ થી ખતમ કરી શકીએ પણ એ આપણે પી શકતા નથી તો એના માટે ભગવાને એક બહુ અદ્ભુત વસ્તુ બનાવી છે જેને કહેવાય છે અરસી જે આપણે ઉપવાસમાં કહીએ છીએ આની અંદર ઓમેગા 3 એન્ડ 6 ફેટી એસિડ હોય છે હવે આ કેવી રીતના કામ કરે છે જે જોઈએ જરૂર નથી તમે અગર 4 માળે 5 માળે તમારા કોઈ ફ્રેન્ડ રહેતા હોય તો ફટાફટ દાદરા ચડી ઉતર આવજો કદાચ હાફ ચડે શ્વાસ તો સમજી લેવાનું કે ટ્રાફિક ક્યાંક જામ થઈ રહી છે વહેલી તકે આવું ટાઈમ લેડીઝ લોકોની બીજી વાત કરું તમે પલોઠી વાળીને બેસો છો કોઈ પણ સત્સંગમાં ભજન કીર્તનમાં યા અધર કોઈ પ્રાર્થનામાં યા તો કોઈ પણ એવી જગ્યાએ વધારે ટાઈમ આપણે જેન્ટ્સ યા લેડીઝ બેસીએ છીએ અને ઊભું થઈએ એટલે જરાક ડાન્સ કરવાનું મન થાય તો સમજી લેવાનું કે કોઈ પણ નસની અંદર બ્લડ સર્ક્યુલેશન પ્રોપર વેથી નથી થતા ડાન્સ એટલે સમજો ને હાથ પગ ખાલી ચડી જાય એવું કંઈ થાય બરાબર તો આ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ
અને આનાથી ઘણા બધા લોકોના બાયપાસ બચ્યા છે મેં પણ બે બાયપાસ આનામાં મેં બચાવ્યા અહીં આગળ વાત કરીએ તો અત્યારે 10 માંથી 8 લોકોની પેટની પાચન ક્રિયા ફેલ છે જેનાથી જે પણ ખાય છે એનું 90% ફેટમાં કન્વર્ટ થાય છે તો ડાયજેશન સિસ્ટમને સેટ કરવા માટે શું કરવા માટે આપણી પાસે એક એવી જબરદસ્ત પ્રોડક્ટ છે જે આજે હું તમારી સમક્ષ છું તો એ પ્રોડક્ટનું ટોટલ સે જાય છે એલોવેરા જે પેટનું ઝાડું કહેવાય એસિડિટી કબજિયાત પિત્ત વાયુ હર્ષ મસા સ્કિનને હેર માટે બહુ રામબાણ ઇલાજ પેટ સાફ તો દર્દ માફ પહેલાના સમયમાં 100 વર્ષ આયુષ જીવતા હતા લોકો એનું કારણ એક જ હતું હાર્ડ ખોરાકી ખાતા હતા હાર્ડ વર્ક કરતા હતા પરસેવો વાળતા હતા ટોક્સિસ બધા બારે કાઢતા હતા અને પાચન ક્રિયા એકદમ મજબૂત હતી અત્યારે પાચન ક્રિયા નબળી છે આપણે હાર્ડ ખોરાકી તો ખાઈએ છીએ પણ હાર્ડ વર્ક કરતા નથી આ એલોવેરા કોઈ પણ વ્યક્તિ જો દિવસમાં 2 ટાઈમ લે છે તો એની પેટની સમસ્યા ઓલમોસ્ટ બધી સોલ્વ થઈ જાય છે અને 10 માંથી 9 જણાની કોઈ પણ પ્રોબ્લેમ હોય એનો ડાયરેક્ટ મેન કેન્દ્ર બિંદુ છે પેટ જો પેટની પાચન ક્રિયા ફેલ તો એ બધા રોગ અહીંયાથી ચાલુ થાય છે એવી રીતના આપણે વાત કરીએ કે વિટામિન સી એના માટે આંબળા છે જે વિટામિન સી એક એવું છે જે તાત્કાલિક તમારા શરીરની અંદર ઇફેક્ટ કરે છે જેમ કે આપણે તડકામાં આવ્યા પછી આપણે એક ગ્લાસ લીંબુ પાણી પીએ તો આપણને તરત જ એનર્જી આવે એવું ફીલ થાય છે ને વિટામિન સી ની જે કામગીરી છે ને તરત જ રિઝલ્ટ આપે છે એવી રીતના આપણે વાત કરી ઇમ્યુનિટી માટે બહુ જબરદસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે સ્પાઇરુલિના આ કોઈ દવા નથી આ દરિયાઈ સેવાળ છે નીલ કાઈ કાચબા જે ખાય છે તમે ડિસ્કવરી ઉપર જોયું હશે કાચબો કેટલા વર્ષ જીવે છે વધુમાં વધુ 100 વર્ષ વધારેમાં વધારે 400 વર્ષના પણ ડિસ્કવરી ઉપર કાચબા રહે છે અત્યારે આંતરિક યાત્રામાં જે જાય છે તો ત્યાં 6 મહિના દાળ ભાત શાક રોટલી ફાફડા જલેબી દાબેલી વડાપાઉં એવું નથી લઈ જતા ત્યાં કને આવી ન્યુટ્રિશન લઈ જવામાં આવે છે આ એક એવી કેપ્સ્યુલ છે જે તમારાને મારા શરીરની અંદર 46 ન્યુટ્રિશન જે વિટામિન્સ પ્રોટીન જોઈએ છે મિનરલ્સ એમાંથી 45 આની અંદર છે સવાર બપોર સાંજ અગર કોઈ પણ વ્યક્તિ લે છે શરીરની અંદર જે પણ સુસ્તી થકાન માયુસી કંટાળો ક્યારેક એન્જિન ગરમ થઈ જાય એટલે સમજો હા તો આવી બધી સમસ્યા હોય બી 12 ની કમી હોય સાંજના ટાઈમે પગની નીચેના ભાગ આ દુખવાના કંટાળો આવે લેડીઝ લોકોને ઘણા બધા સમસ્યાઓ થતી હોય કેવી રીતના એમનું રૂટિંગ લાઈફસ્ટાઈલ જમવાનું કંઈક આજે સમય માણસ બધા માટે કાઢે છે પોતાના માટે કોઈ નથી કાઢતું તો આ ન્યુટ્રિશનથી તમારા અનેક સમસ્યાઓ સોલ્વ થાય છે આનાથી આગળ વાત કરીએ તો આપણી પાસે બહુ જબરદસ્ત છે જેનું નામ છે નોની નોની એક અનાનસ જેવું ફળ છે જેની અંદર 09 કરીને કન્ટેન્ટ છે નોની આપણા શરીરની અંદર જેટલા પણ સેલ છે ને એમાંથી કચરો ગંદકી બહાર કાઢવાનું કામ કરે છે આપણે સૌ વતનમાં જઈએ છીએ તો ઘર બંધ હોય 15 દિવસ 8 દિવસ 10 દિવસ યા તો 20 દિવસે મહિને આવીએ છીએ તો પહેલાં આપણે શું કામ કરીએ છીએ ઘર સાફ કરીએ છીએ 8-10 દિવસનો બંધ રહેલું ઘરની અંદર કેટલી ગંદકી હોય છે તો આપણા વર્ષોની અંદર આમાં બધું કચરો જ આપણે નાખ્યું છે તો અંદર કેટલી ગંદકી હશે તો આ પહેલાં ક્લીન કરવાનું કામ કરશે નોની સેલ કોષને ખોરાક પહોંચાડવાનું કામ કરશે અને આનાથી 1-2 નહીં 72 જાતની પ્રોબ્લેમ સોલ્વ થાય છે જો મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો આજે બધાય તમે ભણેલા ગણેલા છો તમારા હાથમાં મોબાઈલ છે googlebaba.com છે તમે સર્ચ કરો નોની અને અબ્દુલ કલામ સાહેબે આના ઉપર રિસર્ચ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે આખું પુસ્તક લખ્યું નોનીનો સ્પેલિંગ છે NONI એનો હું મિનિંગ કરું છું નો ઓપરેશન નો ઇન્જેક્શન જો આ કોઈ લે છે આવનારા 6 મહિના પછી એના બોડીની અંદર અગર કેન્સર જેવી મેજર પ્રોબ્લેમ પણ આવવાની હશે ને તો એ નહીં આવે આ પેટની પાચન ક્રિયા આપજો અસ્થમા સંધિઓ ગુઠિયો વાળ લીલો સૂકો થાઇરોઇડ ડાયાબિટીસ જેવી કેન્સર જેવી મેજર પ્રોબ્લેમને નોની અટકાવે છે આ ખાવાથી તંદુરસ્તી વધે છે પૈસા બચે છે અને પરિવારની અંદર પણ હેપીનેસ આવે છે એનાથી આપણે આગળ વાત કરીએ કે ઘરે ઘરે જોઈન્ટ એન્ડ બોન્ડની સમસ્યા છે બરાબર સાંધાના દુખાવાની સમસ્યા છે હવે આ સાંધાના દુખાવાની સમસ્યા માટે આપણી પાસે 2 પ્રોડક્ટ છે જેનું નામ છે કેલ્શિયમ કેલ્શિયમ આપણી પાસે સોડિયમ ફ્રી છે વિટામિન ડી છે ગ્લુકોઝમાં
સાંધાની વચ્ચે બે હાડકાની વચ્ચે ગાદી હોય છે એ ગાદી ઘસારો થઈ જાય એટલે બે હાડકા સામે સામે ટચ થાય અને ટચ થાય એટલે દુખાવો થાય સોજન થાય ઘણી બધી બીજી સમસ્યાઓ થાય આ બે વસ્તુ કોઈ પણ વ્યક્તિ ગુનગુના ગરમ નવસેકા પાણીથી લેશે અને 6-8 મહિના લેવાની ક્ષમતા ધરાવશે તો એને નવા કાર્ટિલેજ બનવાનું 100% ચાન્સીસ છે પણ એક મહિનો લેવા માટે હું કોઈને પરમિશન પણ નથી આપતો કારણ કે એના બિચારાના પૈસા જાય અમને અબજસ મળે તો આ વસ્તુ પૂરો કોર્સ કરવાથી બહુ જબરદસ્ત રિઝલ્ટ મળે છે અને આનાથી ઘણા બધા લોકોને આપણે આપણે હાલતા કર્યા છે આ છે કર્ક્યુમી પ્લસ લાલ હળદર અને હળદરની અંદર ઘણા બધા ફાયદા છે આપણા પૂર્વજો એવું કહેતા હતા કે હર દર્દ કી દવા આપણે હી ઘરમે આપણા હી ઘરમાં રસોડામાં છે હારું આપણને ખબર નથી હળદરમાં કેટલા ગુણ છે ઘણા બધા લેડીઝ લોકોને તમને ખબર હશે તો આ વસ્તુ આપણી કોઈ પણ સમસ્યા હોય ઇમ્યુનિટી વધારવા માટે આપણા કફ થતું હોય યા અત્યારે અમે તો કોરોનાની અંદર બહુ જબરદસ્ત આનો ઉપયોગ કર્યો તેનાથી ઘણા બધા લોકોને રિઝલ્ટ મળ્યા છે એવી રીતના આપણી પાસે બીજી બી ઘણી બધી પ્રોડક્ટ છે એક પ્રોડક્ટ મને બહુ મનગમતી છે અને મુંબઈના લોકો આના ઉપર તો એને કેન પીએચડી કરી લીધી છે કચ્છની મુંબઈની ગુજરાતની કચ્છ સુધી ખબર પડી ગઈ અને કચ્છની અંદર પણ સ્ટોક ખાલી કરી નાખ્યું હતું આનું આ ફૂટપેજ છે કોઈ એમ કે મારે હેલ્ધી રહેવું છે પણ હું આવા ટીકડા બીકડા ખાઉં નહીં તો એના માટે રામબાણ ઈલાજ છે ફૂટપેજ પગના તળિયે લગાવવાના પેચીસ છે રાતના લગાવો તો એકદમ વ્હાઈટ હોય સવારના ઉપડો તો ટોટલ બ્લડમાંથી ગંદકી કાઢી નાખે ટોક્સિસ બધા બારે કાઢી નાખે અને લોહી શુદ્ધ અને પાચન ક્રિયા મજબૂત તો મેં પહેલાં કીધું આ શરીરને 100 વર્ષની આયુષ આજે પણ આપણે આપી શકીએ તો લોહીને શુદ્ધિકરણ કરે છે આ વસ્તુ અને બહુ જબરદસ્ત છે અને આ પ્રોડક્ટ મારા ખ્યાલથી 100થી વધારે દિલીપભાઈ સેલ કરે છે અમારા મેજિક કલેક્શન આના રિઝલ્ટ અને રિઝલ્ટ માટે આપણી પાસે એક ભાઈ છે એમને બોલાવશું કે એમનો રિઝલ્ટ કેસે એમના મોઢેથી તમારે અહીંયાના જ છે અને એના પછી આપણે બીજો આગળનો સેશન આપણે વધારશું સો પ્લીઝ વેલકમ આવું ચાલો જસ્ટ હમણાં જ અમને આ ફૂટપેજ થકી અમને રિઝલ્ટ મળ્યું છે શું મળ્યું છે યોગેન્દ્રભાઈના મૌખિક આપણે સાંભળીએ જય જીન્દ્ર હું ફોટોગ્રાફર છું મારા ફ્રેન્ડ છે હાર્દિક હમણાં અહીં નથી એબસેન્ટ છે એમને મને છે ને ઘણા દિવસથી ફૂટપેજ માટે કહેતા હતા પછી હું એક 1.5 મહિનો મને એમને કીધું કે તું ફૂટપેજ લે અને જો પ્રોબ્લેમ થયો છે નવેમ્બરમાં મેં એને શેર કર્યો હતો નવેમ્બર 26 તારીખે મને પ્રોબ્લેમ થયો હતો એક લગ્ન ગાળા પર ગયો હતો ઓર્ડર પર 2 દિવસ માટે પહેલા દિવસે મને તાવ અને આવી ગયો ઘણું બધું મારા પગ પગ બધા અકળાઈ ગયા હતા હું કામ ન કરી શક્યો અને ઘરે આવી ગયો તો આમ હાર્દિકભાઈ મને મળ્યા એક બધી પછી દવાઈ બવાઈ લેવા જતો હતો તો હાર્દિકભાઈએ કીધું કે તે કામ મારા ફૂટપેજ લે તારા આનાથી બેનિફિટ થશે અને સારું થશે ઓછામાં ઓછા તું 1 મહિનો તો લગાવજે તો તને વધારે ફરક પડશે અને વધારે સારું ફરક પડશે હું ઓર્થોપેડિકની ટેબ્લેટ પણ ચાલુ રાખી મેં આ ફૂટપેજ પણ ચાલુ રાખ્યું જેમ હાર્દિકભાઈ મને વિડીયો મોકલાવ્યો હતો એ વિડીયોના છે બહુ થતું તો હતું પણ મન પર વિશ્વાસ નહોતું કે આ પગમાં લગાવવાથી શું થશે પછી બે ચાર વિડીયો જોયા થોડોક વિશ્વાસ વધ્યો તો પણ કરતો હતો અને ઓર્થોપેડિક્સ દવાઈ લેતા કરતાં પણ એક પેઇન કિલર હતી હું રોજ ખાતો 2 દિવસમાં કેમ કે મને કામ કરવું પડતું ઘર ચલાવવું પડતું અને કોરોના પછી મહામારી પછી ઘણા દિવસો પછી આ ચાલુ થયું હતું ફોટોગ્રાફીનું કામ એટલે મને કરવું જ હતું એ પણ પેઇન કિલર ખાઈને પણ હું કામ કરતો ઓછામાં ઓછો 1-1.5 મહિનો લગાવીને મને બહુ રિલેક્સ થયું ઓર્થોપેડિક્સની દવાઈ બંધ થઈ પેઇન કિલર મેં બંધ કરી મૂકી અને હવે હું મહિનામાં 4-5 બોક્સ લગાડું જ છું અને સોરી હું કહેવાનું રહી ગયું મારું જેને પગ એક રાઈટ સાઈડનું પગ છે ને એના લીધે બ્લેક થઈ ગયું હતું પૂરું હવે છે ને 75% વ્હાઈટ થવા આવ્યું છે હું તમને બતાવી શકું છું આ મારું બ્લેક છે ને 100% હતું આનાથી વધારે હતું ડબલ એટલે આખું વાળના બ્લેક વાળ એવું દેખાતું હતું હવે આ 75% ગયું છે 25% જ છે કદાચ મારાથી બેનિફિટ થાય હજુ વધારે મને તો હું થોડો આના આવે તો હું રોજ લગાડવાનો પ્રયત્ન કરું થેન્ક યુ સો મચ બહુ જબરદસ્ત
તો આવી રીતના ઘણા બધા રિઝલ્ટ, આ તો હમણાંનો ફ્રેશ રિઝલ્ટ છે. આવી રીતના મેં અહીંયા કને મુલુંડની અંદર, દાદરની અંદર ઘણા બધા રિઝલ્ટ આપણે લીધેલા છે. બીજા કોને જવું છે? કઈ આવું? જાદુ તમને જોવું છે? પાંચ ને પાંચ આ કેટલી થઈ? પંદર. પંદર ને આ પાંચ, બરાબર. હવે હું આને ગાયબ કરીને બતાવીશ. ગાયબ જાદુગર. જોયું જાદુ? સારું લાગ્યું? જો હું કેપ્સ્યુલ 20 ખાઈ શકું તમારી સામે. આ તો અત્યારે ઓછી થી મેં હાઈએસ્ટ 40 કેપ્સ્યુલ ખાધી છે. અને પછી આવી રીતે હું 2 કલાકના મારા હેલ્થ વર્કશોપ લઉં છું. એક જ વસ્તુનો ટ્રસ્ટ રાખજો, કારણ કે તમે એવું ના કહો કે આ ભાઈ તો આજ ભણેલા છે, આની પાસે તો ડૉક્ટરની ડિગ્રી નથી, અમે કેમ ટીકડા ઉપર ભરોસો કરીએ? કાલોથી ને એ તો કચ્છની ટ્રેન પકડી લેશે અને ગોળી અંદર ને પ્રાણ બારે. મારું આવું કંઈ થયું તો જો મારા 20 થી જો મને કાંઈ નથી થવાનું, તો 2 ગોળીથી તમને પણ કાંઈ કશું થવાનું નથી. અને આજે 8 વર્ષની અંદર 750 થી વધારે રિઝલ્ટમાં હેલ્થ મળી છે, વેલ્થ મળી છે, હેપીનેસ મળી છે, પણ એવું નથી મળ્યું કે ગોળી અંદર ને પ્રાણ બારે. તો એટલો જબરદસ્ત આનું રિઝલ્ટ છે, પાવરફુલ આનું છે. સો આપણે આગળ માટે પાછું ચાલુ કરીએ કે આવી તો ઘણી બધી સપ્લિમેન્ટ છે. હવે આપણે વાત કરીએ હેલ્થની, એક જબરદસ્ત જે કોમ્બો પેક છે, જે છે વેટ લોસ. વધારે વજન હોવાથી શું થાય? વધારે ફેટ શરીરમાં હોવાથી શું થાય? થાક લાગે, પછી શરીરનો ટોટલ બોડીનો વજન જોઈન્ટ એન્ડ બોન્ડ ઉપર આવે, પગમાં દુખાવો આવે, ગાદી ઘસારો આવે, પછી ચડી ન શકાય. હા, એ ન થાય, આપણે દાદરા ન ચડી શકીએ, ઘણી બધી થોડીક લેડીઝ લોકોને અરીસા સામે ઊભો રહીને જરાક ફિલિંગ પણ અલગ આવે, બરાબર. કારણ કે હમણાં જ વાત કરતા હતા કે ભલે હું 50ની, બેબી 22ની, પણ બેબીની સામે કેક હું 25ની. હા, આવું મન ક્યારે મોટું થતું નથી. તો વેટ લોસની આપણી પાસે બહુ જબરદસ્ત સિરીઝ છે, જેમાં વેટ લોસ માટે એક છે વેસલિમ કેપ્સ્યુલ, વેસલિમ શેક પાવડર અને વેસલિમ ટી. આ 3 વસ્તુ આપણે જો લેવાથી, અચ્છા ટી છે, આ 3 વસ્તુ લેવાથી વેટ મેનેજ થાય. જો હું તમને ચોખ્ખું કહું છું, ક્યારેય કોઈ ઝાંસામાં આવતા નહીં. વેટ મેનેજ તમારી હાઈટ, તમારી બોડી, તમારો ઉંમર, એના હિસાબે તમારું વજન આવીને અટકી જાય, એને વેટ મેનેજ કરે. બાકી માર્કેટની અંદર, ટીવીની અંદર એવું બતાવવામાં આવે કે મહિને 6 કિલો ઉતારો. એક્ઝામ્પલ, કોઈ 60 કિલોનો છે વ્યક્તિ અને 6 કિલો હર મહિને ઉતરે, ને એ એમ કે અમારો પ્રોડક્ટ 6 મહિના ખાવું પડશે. હવે 60માંથી 36 કાઢી નાખો, પછી કેટલા વધ્યા? પછી શું વધ્યું એ વિચારો. અને એટલા વજન ઓછું થઈ જાય તો એને કદાચ વોશરૂમ જવું હોય તો 2 જણા પકડીને લઈ જવા, તો એવું કશું થતું નથી. આ બધા લોકો પૈસા પડાવવાના કામ કરે. આપણી પ્રોડક્ટ
પહેલા ડાયજેશન સિસ્ટમ સેટ કરે છે પાચન ક્રિયા. હું તમારી ભાષામાં કહું તો જે ચરબી બનાવે ને એનો કારખાનો બંધ કરી નાખે. જો પ્રોડક્શન બંધ તો ઇનપુટ, જો અગર આઉટપુટ બંધ થઈ ગયું શરીરની અંદર, પછી જે પણ કાંઈ આ પ્રોડક્ટ છે એ વેટની જે ખોટી ચરબી છે ફેટને એને ઓગાળવાનું કામ કરે છે, એને એનર્જીમાં કન્વર્ટ કરે છે. આવી રીતના ઘણી બધી આપણી પાસે બીજી પણ પ્રોડક્ટ છે હેલ્થ માટે. આપણે ખાલી એક પ્રોડક્ટ બહુ જબરદસ્ત છે જેનું નામ છે પેસ્ટ. સવારના આપણે બ્રશ કરીએ છીએ બધા લોકો, આ લીમડો લવિંગની કેલ્શિયમની બનાવેલી છે. આમાં 21થી વધારે ફાયદા છે, 21થી વધારે આ એક ખાલી પ્રોડક્ટમાં ફાયદા છે. ગમે એવા દાંતની સમસ્યા હોય, કોઈ પણ સમસ્યા હોય સોલ્વ થાય. કોઈ દાઝી ગયું એના ઉપર લગાવો, મોઢામાં અગર વધારે એસિડિટી હાઈ પાવરની છે તો મરી જેટલું જીભ નીચે રાખી દો, બરાબર. એવી રીતના ઘણા બધા અસંખ્ય રિઝલ્ટ આના છે હવે આપણી પાસે છે. હવે આપણી પાસે ગમીસ કરીને ચોકલેટ આવી છે જેની અંદર ઘણા બધા મલ્ટી વિટામિન છે, જે વિટામિન B12 છે, વિટામિન સી છે, વિટામિન ઈ છે, વિટામિન આ બધા તમે ભૂલે ચૂકી પણ એક ખાશો ને તો તમને એકમાં સંતોષ નહીં થાય. હજી એક બે કોઈ જોતું ન હોય ને એમ પણ દબાવી લઉં. તો ઘણા લોકો એક મહિના માટે લઈ જાય પણ પાછા 10-12 દિવસે 15 દિવસે આવે કે અમારું બોક્સ ખાલી થઈ ગયું. આટલી જબરદસ્ત છે જે ન્યુટ્રિશન વિટામિન્સ આપણા શરીરની અંદર પૂરું પાડવાનું કામ કરે છે. આવી રીતના આપણી પાસે જે બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ છે હેલ્થ કેરની સાથે સાથે હોમ કેર બ્યુટી કેરની પણ છે. કારણ કે આજે માણસ પેટમાં નથી ખાતો ને એટલો બોડી આપણે મોઢે ને વાળે ખર્ચા કરે છે. પહેલાં તો લેડીઝ જ પાર્લરમાં જતા હતા, હવે તો જેન્ટ્સે 2-2 કલાક રસોઈ કરાવવા જાય. હા, તો અહીંયા કને આપણી પાસે એટલી બધી છે. પણ હું એક જ વસ્તુ, શરીરની અંદર જો પોષક આહાર ભરપૂર હશે, ન્યુટ્રિશન અગર પરફેક્ટ હશે ને તો ઓટોમેટિકલી આપણા ચહેરા ઉપર કમ્પ્લીટલી તેજ હશે. બાકી તો ઘણા લોકો પોષક આહારની કમી હોય પછી ક્યાં જાય એ લોકો પાર્લરમાં. હવે પ્રોબ્લેમ ક્યાં છે? B12ની કમી, જુરિયા કેપ્સ્યુલ જે કેલ્શિયમની કમી અંદર છે અને રિપેરિંગ એ ક્યાં કરે? ફેશિયલથી બારે કરે. તો આપણી પાસે એવી પ્રોડક્ટ છે જે તમે કન્ટિન્યુઅસ લેશો તો અંદરથી પણ હીટ અને બહારથી સુપર હીટ, બરાબર. તો આ બધી પ્રોડક્ટ છે. આનાથી વધારે આપણે વાત કરીએ તો બીજી ઘણી બધી એવી છે, હેર નેલ સ્કિનની છે. આના સિવાય ગેનોડરમાં મશરૂમની એક પ્રોડક્ટ આવે છે. મશરૂમ એક જાપાનની અંદર અને અહીંયા આપણે કચ્છની અંદર એને કહેવામાં આવે છે છત્રી, બિલાડીના તો, બરાબર. મશરૂમની સબ્જી બહુ કોસ્ટલી હોય છે અને જાપાનની અંદર ત્યાં કને મશરૂમ નાનપણથી જ એમને ખવડાવવામાં આવે. એટલે તો ઓલી ચૂચી આંખોવાળા 55 વર્ષે નોકરી ને છોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા જાય. આપણે 55-60 વર્ષે લગભગ પૂરું થઈ ગયું હોય એમાં ફોર્મ ભરાય. તો આ મશરૂમની કેપ્સ્યુલ શું કામ કરે છે? મશરૂમ આપણા શરીરની અંદર જે પણ સેલ ડેમેજ છે ને એને રીમૂવ, રીજનરેટ કરે, નવા સેલને જાગૃત કરે અને કોઈ પણ ડેથ મૃત સેલ છે ને એના શરીરને બહાર કાઢવાનું કામ કરે. તમારા શરીરને, હું દેશી ભાષામાં કહું, આપણા શરીરને વૃદ્ધત્વ આવતું અટકાવે મશરૂમ. જો તમે આજે ચાલુ કરો છો તો આજે જેવા દેખાવો છો ને એવા ને એવા 2032માં દેખાવ. હવે તમને એમ લાગે કે હું મારી દેરાણી જેઠાણી કરતાં, હું મારી મામા માસીની દીકરી કરતાં સારી દેખાઉં તો આવું કંઈ ખાવું પડશે. એ જે ખાય છે પાણી પકોડી અને આપણે પણ એ જ ખાશું તો એના રિઝલ્ટમાં અને આપણા રિઝલ્ટમાં કાંઈ ફરક નહીં. જે આજ સુધી કર્યું એ જ કરશું તો આજ સુધી જે મળ્યું છે ને એ જ મળવાનું છે. જો તમને રિઝલ્ટ ડિફરન્ટ જોઈએ છે તો કર્મ પણ કાંઈક જુદું કરવું પડશે. અને આપણી જે પ્રોડક્ટ છે ને એ તો ઘણી બધી છે. લેડીઝ લોકોને કોસ્મેટિક પ્રોડક્ટ છે આની અંદર, લેડીઝ લોકોની હેર માટે છે, હેર ફોલ માટે પણ ઘણી બધી પ્રોડક્ટ છે. લેડીઝ લોકોની પગની પેનીમાં જેને આપણે કહીએ વાઢિયા, બરાબર ને, શું કહે તમારે અહીંયા તમારી ભાષામાં? મોડે દવા લેનો એની ચિંતા આવ્યો હશે.
अगर लई लीए छे तो तरत 20-25 मिनट नी अंदर मस्त मजानी नींदर आवी जशे। आ रीतना बीजी पण घणी बधी प्रोडक्ट छे, पण हवे टाइम मने बहु लिमिटेड मळ्यो छे, बराबर। हवे अहींया कने बीजी रीतना वात करो तो आपनो एक डायरेक्ट सेलिंग कॉन्सेप्ट छे। कंपनी एम के छे आनी कोई अमिताभ बच्चन शाहरुख खान एड करवा आवशे नहीं, आनी एड कोण करशे? जेने फायदो थयो ने ई ज मौखिक प्रचार, माउथ टू माउथ पब्लिक सीट। અને જે પણ રિટેલર, હોલસેલર, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, એડવર્ટાઇઝ વાળા જે 60% કમાય છે, એ 60% આપણને મળે છે એક એપ્લિકેશન થ્રુ। આપણે રજીસ્ટ્રેશન કરી આ પ્રોડક્ટ લઈએ છીએ તો આપણને એક બે નહીં એવા અનેક જાતના 10-થી વધારે ફાયદા મળે છે। અને આની અંદર હેલ્થની સાથે સાથે વેલ્થ પણ મળે છે, અને પૈસા આવે સારા માર્ગેથી આવે તો કોને ના ગમે, દુઆ મળે। કારણ કે કોઈને પણ તકલીફ હોય અને એના ઘરમાંથી દવાખાના નીકળે તો આપણને દુઆ આપે અને પૈસા મળે છે। આ પ્રોડક્ટ તમને અગર કોઈને પરચેસ કરવી હોય, ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવામાં રજીસ્ટ્રેશન કરાવવું ફ્રી છે। એના પછી તમે કોઈ પણ પ્રોડક્ટ લેવો છો તો 10-20% ડિસ્કાઉન્ટમાં મળશે। આનાથી વધારે તમને આની અંદર રિવોર્ડ ઇન્કમ પણ મળે છે। આગળ જતાં કોઈ કન્સિસ્ટન્સી 4 મહિનાનો કોર્સ કમ્પ્લીટ કરે છે, માની લો વેટ લોસનું 3000થી ઉપરનો ખરીદારી કરે છે, 4 મહિના આગળ ખરીદારી કરે છે તો 5મા મહિને કંપની એને 3000નું MRPનું સામાન ફ્રી આપે છે। ભલે તમે હેલ્થમાં વેટ લોસની પ્રોડક્ટ લીધી, જોઈન્ટનું લીધું યા કાર્ડિયો હાર્ડ માટે લીધું યા બીજી કોઈ સમસ્યા માટે લીધું, પણ તમને 5મા મહિને ટોટલ 3000ની MRPની સામાન તમારી મનગમતી ફ્રી મળે છે। અને બહુ સારી વાત છે કે કંપનીનું હવે શોર્ટ ટાઈમમાં પહેલે જ નવરાત્રીએ આપણું સેન્ટર ઈસ્ટની અંદર ઈસ્ટમાં ત્યાં કને આવી રહ્યું છે, તો આપણા આપણા માટે બહુ તો આ આખી કંપનીની પ્રણાલી છે। આ કંપનીની અંદર કોઈ કામ કરવા ઈચ્છતું હોય, ઘણા બધા જો તમે અત્યારે ભગવાનની દયા છે, પણ આપણા સમાજની અંદર ઘણા બધા એવા દીકરા દીકરીઓ હશે જ્યાં કોઈકને કોઈક એજ્યુકેશન ઓછું હશે, તો આની અંદર કોઈને કામ બી કરવું હોય, મહેનત છે। હું એમ નથી કહેતો કે કાંઈ નથી કરવાનું, તમે આવી જાઓ, જો એવું હોય તો હું 1000 કિલોમીટરથી અહીંયા ના આવ્યો, બરાબર। કામ છે, કામ એ જ છે જે સત્ય છે ને એને તમે બીજાની આગળ શેર કરો, ખોટું નહીં બોલવાનું, જે સાચું છે ને એ જ। કારણ કે મેં અહીંયા આવીને પહેલાં જ સાહેબને મેં મારો પરિચય આપ્યો, ક્યાં રહ્યો છો? તો હું સુખપર ગામમાં રહું છું અને એમના જ પરિવારના સાથે સુખપરમાં રહીએ છીએ, બરાબર। અગર મારી પાસે પિત્તળ હોય તો હું મારા ગામનો સાચો પરિચય ના આપું, બે ગાલ એ કે પેન્ટ માટે તો ન જાચે। સો આ એકદમ સોનું ગોલ્ડ છે, અને મારા જેવા આજે કઈક લોકો આની અંદર કામ કરી રહ્યા છે। આજે હું કહું, હું 8 ભણેલો છું, મને હેલ્થ મળી, પહેલું કામ મને મળ્યું હેલ્થ, મારા પરિવારની અંદર મારા માન સન્માન નહોતું, આ પ્રોડક્ટ થકી મેં એવા રિઝલ્ટ લીધા છે ગામની અંદર જેમાં કેન્સરના, જેને એવું કહેવામાં આવતું હતું કે અમારા ઘરનો વ્યક્તિ 3-5 દિવસનો મહેમાન છે, એ વ્યક્તિને 1 મહિનો અને 9 દિવસની અંદર મેં ખાતા પીતા બોલતા કર્યા, અને મારા ગામની અંદર જ મારો જે જયકાર થઈ ગયો કે શૈલેષ ચા વાળો, મારી ચાની કેન્ટીન હતી, શૈલેષ ચા વાળો કોઈ આયુર્વેદિક કંપનીમાં કામ કરે છે અને એનાથી આ મોંઘીમાં જે 19 મહિના પીડિત હતા, 23 લાખ રૂપિયાનો ખર્ચો કરી ગયા હતા, આજે એ સારી રીતના રિકવર થઈ રહ્યા છે। એવી એવા તો ઘણા બધા જ્યારે રિઝલ્ટ મળ્યા અને ચમત્કારને જ નમસ્કાર છે, ત્યારે મને કોન્ફિડન્સ આવ્યો કે આ પ્રોડક્ટ કાંઈક તો છે, આ પ્રોડક્ટની અંદર કાંઈક તો એવી દમ છે, અને મેં વધારે એ લોકોને પ્રમોટ કરવાનું ચાલુ કર્યું। આજે આ બિઝનેસના માધ્યમથી મેં એકની 2 કાર ફંડમાંથી કાર એચીવ કરી છે આ સિસ્ટમના માધ્યમથી। અત્યારે હું જે કારમાં ફરું છું, બરાબર, 21 લાખ રૂપિયાની MG એક્ટર કારમાં ફરું છું આ સિસ્ટમના માધ્યમથી। અત્યારે મારા ઘરમાં હર મહિને 6 આંકડામાં ઇન્કમ આવે છે, હું કરી શકું છું તો તમે કરી શકો છો। બસ એક જ વસ્તુ કે જે સાચું છે એ જ બીજાને કહેવાનું, કોઈ ખોટું કહેવાનું નથી। કારણ કે હું કદાચ તમને મીઠું બોલીને એકવાર પધરાવી દઈશ, બીજી વાર તમે મને આવવા નહીં દો,
આ મહેન્દ્રભાઈ છે જે પતરીના છે, હું મુંદાલાનો છું. અમારે લગભગ છેલ્લા 4-4.5 વર્ષથી અમારો પરિચય છે, બરાબર. એવી રીતના મહારાજનો પણ અમારે લગભગ મારે 2-2 વર્ષ જેવું તો થઈ ગયા હશે. અમને પણ 12 મહિના ઉપર દિલીપભાઈ હારે, બરાબર. એવી રીતના ઘણા બધા લોકો આ પરિવારની અંદર થાય છે. બસ એવું નથી કે રૂપિયા કમાવા માટે આવવાનું. કોઈકને જો તમે આંગળી ચીંધો છો અને એના શરીરમાંથી અગર દુઃખ દર્દ જાય છે, એના ઘરમાંથી દવાખાના જાય છે, એના ઘરમાંથી અગર બીમારી જાય છે, તો તમને પુણ્યનું કામ મળશે. બાકી બીમારી આવે ને, બે કોઈ ધોકા લઈને આવતા હોય ને, તો આપણને દેખાય કે આવે છે, આપણે પતલી ગલીથી ભાગી જઈએ. પણ બીમારી આવે ને આપણને ખબર ના પડે. અને આપણે અત્યારે જોયું લાઈવ કે કોરોના જેવો મહામારી, આમાં કંઈક આપણા પોતાના આપણાથી વિખૂટા પડી ગયા. ભગવાન ના કરે, જો હજી આપણે જાગૃત નહીં થઈ તો નહીતર એક બીમારી એક જ હતી, ટીબીની. પહેલા મેજરમાં મેજર બીમારી જે વડીલ બેઠા છે એમને ખબર હશે, ટીબીની. એના પછી આવું કંઈ હતું જ નહીં, ડાયાબિટીસ, બીપી, એટેક કંઈ આવતું જ નહીં. હવે તો હમણાં જ મેં ક્યાંક જોયું, સાંભળ્યું હતું, વિદ્યાર્થી સ્ટુડન્ટ્સને હાર્ટ એટેક આવ્યો. વિચારી શકો તો આવી સમસ્યાઓ થઈ રહી છે. અને શું ગેરંટી કે કોરોના પણ હજી ડિગ્રી લઈને અપડેટ થઈને બીજું વર્ઝનમાં નહીં આવે? ગેરંટી તો નથી, બરાબર. તો આપણે જો આવું કોઈ સ્વીકાર કરશું, આવી કોઈ ન્યુટ્રિશન ઉપર કામ કરશું, આવા કોઈ પણ, હું એમ નથી કહેતો કે તમે આનો મોહલ્લામાં બધે ઠેકાણે ડોંબેવલીમાં મુંબઈમાં પ્રચાર કરો, નહીં. એટલીસ્ટ આપણે આપણા ઘરના જિમ્મેદાર વ્યક્તિ છીએ. મારા ઘરમાં કોઈ મેજર પ્રોબ્લેમ એવી કોઈ બીમારી ના આવે એનું રક્ષણ કરવું કોના હાથમાં છે? અને મેં એક જ વસ્તુ જોઈ હતી અને એના ઉપર મેં બહુ રિઝલ્ટ લીધું હતું કે આજે સવારમાં ઉઠીને આપણે પેસ્ટ વાપરીએ છીએ. પેસ્ટ તમારા ઘરમાં જે પણ કોઈ કંપનીની વપરાય છે ને, એના ઉપર સિમ્બોલ હોય છે, બરાબર. અને એના ઉપર વોર્નિંગ લખેલી હોય છે ઘણી પેસ્ટ ઉપર કે 6 વર્ષના બાળકને વાપરવા દેવી નહીં. હવે આપણા ઘરમાં પણ નાના નાના ઢીંગલા ઢીંગલી હોય છે, આપણે હવારમાં ઉઠાડીને એમને કંઈ બ્રશ કરો, હાલો ઘસો, હજી ઘસો, ખબર નથી એ બેટા પાસે આપણે હું ઘસાવી રહ્યા છે. પણ હું એટલીસ્ટ એટલું કંઈક પહેલું કામ એ કરો, તમારા ઘરની પેસ્ટ ચેન્જ કરી દો. કારણ કે જાણે અજાણે આપણે આપણા બાળકોને ઝેર આપી રહ્યા છીએ. અને આ વસ્તુ એક એવી છે કે આપણા દેશની જ પ્રોડક્ટ છે, કે સેકન્ડ આપણા પૈસા આપણા દેશમાં જ રહેશે. ઘણા લોકોના ઘરમાં વિદેશી પ્રોડક્ટ વપરાઈ રહી છે, હજી તો ચાનો ઘૂંટડો નથી ગયો, અનાજનો દાણો કોડિયો નથી ગયો, એના પહેલાં આપણા ઘરમાંથી વિદેશ પૈસા ચાલે છે. તો આપણા દેશની સ્વદેશી પ્રોડક્ટ છે, નેચરલ છે, આનાથી હેલ્ધી લાઈફ મળે છે, હેપીનેસ મળે છે, અને સાથે સાથે મણિલાલભાઈ પણ આપણા ઘરમાં આવ્યા છે, બરાબર છે. સો અહીંયા કને હવે આપણે લાસ્ટ 10 મિનિટનો ક્વેશ્ચનનો આપણે લઈ લઈએ ટાઈમ. કોઈને પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો. મારે દિવસે રહે તો ધ્યાન ભેગા તમને, અને પછી મારો શું તકલીફ છે તમને કહી. હું 6:30 વાગે ઉઠું, 6:30 વાગે ઉઠું અને 2 કલાકથી કાઢી ગયેલું કાચી સાડી અને પાણી પીધું. પછી હું 2.5 કલાક યોગા પ્રાણાયમ કરું, 1 કલાક યોગા અને 1.5 કલાક પ્રાણાયામ એ કરું. પછી નહીં જોઈએ ચા પાણી પીને એ કરું, પછી આરામ કરું થોડો, પછી સેવા પૂજા કરીએ અને 12 વાગે ખાઈ ખાઈએ. તમે જેમ કેમ ક્યાં રોટી દાળ ભાત તો ભાગે ખાતું નથી, 12 રોટી કશું ખાતું નથી, રાતે એકદમ લાઇટે જ ખાવાનું અમારું દિનચર્યા છે. બીજી વાત કરું, મને છેલ્લા 4 મહિનાથી રાત્રે 10 વાગે સુઈ જવાનું ટાઈમિંગ છે, 10 વાગે સુઈ જવાનું, સવારે 6 વાગે પણ પશુ ટાઈમિંગ છે. ત્યારથી આજે મારી ઉંમર છે 72, આજે મહિના પછી 73 થશે. ત્યાં છેલ્લા 4 મહિનાથી મને ઊંઘ નથી આવતી એટલે 10 વાગે સુઈ ગયો તો પછી પાકા ફેરવતા 2-2.5 પાકા થઈએ. આમ ઘડિયાળ મારા સામે લગાવી, ઘડિયાળને કાંટો ફરતો એમ ફરે 2:30 વાગે પછી કદાચ નીંદર આવે, નીંદર આવે પછી પણ 6:30 વાગે ઉઠી જવાનું, એક ટાઈમ ફિક્સ. ત્યાર પછી આ બધું પ્રોગ્રામ કરાવું. એક વસ્તુ નીંદ, બીજી વસ્તુ પણ આજે તકલીફ છે નીંદરને લીધે છે, જે કંઈ ખબર નથી. પણ બધા એમ કહે છે ભાઈ નીંદર ના દો પૂરી, એટલે આજે સિસ્ટમ તમે ખરાબ હોય, તમને પચે નહીં આવતી થાતી. અને ત્રીજી વસ્તુ અમને છેલ્લા 15 દિવસથી મને ગેસ ફ્રી થઈ જશે, કંઈ ખાતું નથી પાડું, એટલે ગેસ થાય કોઈ બી વસ્તુ નહીં ખાવાની, વાઈડી વસ્તુ કંઈ ખાવાની નહીં આપણે ગુજરાતી કહીએ તો બી મને ગેસની પ્રોબ્લેમ રહેશે, એનું શું કરું? જો પહેલી વસ્તુ હતી કે આપણા શરીરની અંદર મેં તમને કીધું કે પ્રોબ્લેમનો મેઇન કેન્દ્ર બિંદુ જળ શું છે? પેટ, બરાબર. પેટની પાચન ક્રિયા અગર કમજોર છે તો તમને કોઈ ભાવશે નહીં, યા તો ભૂખ લાગી હશે તો તમે ખાઈ નહીં શકો, યા ખાશો તો એ પચશે નહીં.
તેના માટે પહેલું કામ તો તમે એક કામ કરો, એલોવેરા સ્ટાર્ટ કરી નાખો. પહેલું કામ એલોવેરા આપણી અને નોની આ બે વસ્તુ તમે સ્ટાર્ટ કરી દો. અગર નીંદર નથી આવતી તો આપણું જે આ વસ્તુ છે બરાબર 110 ટકા લઈ જવાની. છેલ્લા સમય કંટાળી ગયો, કંટાળી ગયો એટલે મને એમ થાય કે શું કરી નાખવા મને. સર્ક્યુલેશન જાય તો અહીંયા પણ જાય છે ને માઇન્ડ. હવે અહીંયા કને આપણે જાય એ વસ્તુ માઇન્ડ ની અંદર ઘણા બધા અવનવા વિચાર પણ ચાલતા હોય. જો ગાડું વિચારે ચડી જાય તો પછી અઢી શું સવારે પડી જાય. આપણે જીવવું પડશે એટલા માટે હેલ્થી જીવન માટે હું યોગા પ્રાણ એટલા માટે કરતો હતો. 2:30 કલાક બી કરું આ ઉંમરે પણ કરું અને મને કોઈ વસ્તુ બીજી તકલીફ છે આટલી તકલીફ છે અને ઊંઘ નથી આવતી અને મને તાજી તકલીફ છે. પહેલું તો એલોવેરા ચાલુ કરો બરાબર, પહેલું કામ એ કરો. નોની પણ એની સાથે ચાલુ કરો. અગર પોષક આહારની કમી છે, સુસ્તી થકાન એવું મહેસૂસ કરો તો નહીં તો તમે આ બે પ્રોડક્ટ અને સાથે રાતના નિંદરથી પહેલાં આ એક સ્પ્રે તમે લગાવી શકો છો. આ પ્રોડક્ટ માટે તમારે દિલીપભાઈનો સંપર્ક કરવાનો, કે તમને કેવી રીતના લેવાનું શું કરવાનું. બાકી તો શું છે કે 40 વર્ષ સુધી આપણે કહીએ એમ શરીર કરે, 40 વર્ષ પછી શરીર કે એક પ્રોપર કરવા એમ ઈચ્છા કે લેક્ચર આપી દીધો. સાઉથ કોરિયાની કંપનીની થેરેપી આપતી છે ડુંબલીમાં ઇસ્ટમોજન નેરલ ઉપર. તો 5 વર્ષ ત્યાં ફી સર્વિસ આપેલી. તો તમે કહ્યું ને ભાઈ આ સાચવાનું કામ છે કે મેં 5 વર્ષ કરેલું લોકો માટે. બસ તો હવે પહેલું કામ તમે એ કરો સાહેબ. શું નામ આપનું? શુભ નામ સુરેશભાઈ કોઠારી. સુરેશભાઈ પહેલું કામ તમે એ કરો, તમે તમારી પહેલાં તો શરીરને હેલ્ધી બનાવો આ પ્રોડક્ટથી. અને તમને એમ લાગે કે ના મને રિઝલ્ટ મળ્યું છે તો સેકન્ડ કામ એ કરો, જે તમે કામ અડધું મૂક્યું છે ત્યાં કને એ આપણી પાસે આવી પાછું અહીંયાથી સહભાગી બનો. આગળ તમે કહો કરો બરાબર, એ આગળની વાત છે. તો સુરેશભાઈ માટે એક જબરદસ્ત તાળી થઈ જાય. આગળ પ્રશ્ન કોનો? સર ગુજરાતી માં પૂછો તો અમને ખબર પડે થોડી. ગુજરાતી માં પૂછો તો અમને પણ ખબર પડે. એમને છે ને મારા મિસિસ ને ડાયાબિટીસ છે, હમણાં એને ચેક કરાવ્યું છે 245, અને 6 મહિના પહેલાં એમને ડાયાબિટીસ હતું 270 આવી બરાબર 270. હમણાં એમનું થોડું લેવલ આવ્યું છે, પ્લસ એને હાથની તકલીફ છે એટલે કોઈ બી જતો વજન ઉપાડે છે. શાકભાજી લેવા ગઈ અને આજે વેસ્ક્યુલર આપણે જે પેન રિલીફ ઇન્સ્ટ્રા રિલીફ છે ને એ બહારથી તમે લગાવશો તો તમને રાહત મળશે, પણ જે અંદરની જે રિયલ પ્રોબ્લેમ છે ને હવે હું તમને કહું કે એક તો નસની અંદર કોઈ પણ બ્લડ સર્ક્યુલેશન યા કોઈ પણ કાંઈ ડેમેજ છે નસ, ત્યારે જ એની પ્રોપર વેથી એક્ટિવિટી નથી કરતી. હવે તમે એના ઉપર જો વધારે ભાર દઈને તમે લગાવશો તો અંદર વધારે ડેમેજ થશે અને વધારે એ સોજન પણ કરી શકશે. એટલે આ વસ્તુ શું છે, લગાવવાની પણ હાવ હલકી હાથે, જેમ આપણે દીકરાને સોડાવીએ અને પાછળ આપણે કેમ હાથ ફેરવીએ એવી રીતના જ આપણે લગાવવાની. તો કોઈ પણ એવી ને પહેલું જ કામ એ કરું. બીજી વસ્તુ, પ્રોબ્લેમ અંદર છે તો બહારથી રાહત મળશે, બાકી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો પહેલું તમે એક કામ કરો કે એક ફ્લેક્સિડ ઓઇલ ચાલુ કરો. જો પેટની એસિડિટીની કે ગરમાશવાળું ખોટું હોય ભેગી એલોવેરા પણ તમે લ્યો બરાબર. અને બીજી વસ્તુ એ છે કે ખાલી ખાધે તે ન થોડો હાલે તે પણ ધ્યાન દેને મેની વોકિંગ બરાબર. ડોક્ટર આમાં એવું હોય કે બ્રાહ્મણનું ભાણામાં હોય
થોડીક એ વસ્તુ આનાથી જો વધારે તમને એવું લાગે કે મારે ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે તો તમને છે ને આપણે ફૂટપેથ એક કોર્સ ફૂટપેથ નું કરી નાખ્યું તમને ભૂખ લાગી ને તો ભલે સાસુ જોવે દેરાણી દેઠાણી જોવે ના ના લેકિન એ પણ ધણી નું હોય ને એકાદો કેળો પપૈયો કે ખાઈ કે નહીં બારે નથી જમતો પણ ઘરે વટથી જમું છું બારે મારું હાલતું નથી મારું ઘરે જ હાલે છે બરાબર તો એવી રીતના આપણે જમવાનું પ્રક્રિયા થોડીક આપણી રહેણી કેણી થોડીક આપણી લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરવી પડશે તો જ આપણા તમને શું જોઈએ છે ને પહેલા અહીંયાથી ક્લિયર થઈ જાય હવે કોઈ વ્યક્તિ હેવી બોડી છે અને અરીસા સામે જોવે ને એમ કે હું તો મોટી લાગું છું તે માંગે શું છે ભગવાન પાસે હું મોટી તો ભગવાન કે તથાસ્તુ તું મોટી પણ તમે જો સવાર સાંજ ખાલી માઇન્ડને 5 મિનિટ એવી કમાન આપો વાહ અરીસા સામે જોઈ ને હું તો હવે સ્લિમ છું હું તો પતલી છું હું ફિટ છું આવું તમે 5 થી 10 મિનિટ કમાન આપો અને 21 દિવસ સુધી તમે કમાન આપો 2-3 કિલો તો આમે તમારું ઉતરી જશે પણ આપણે અહીંયા કને વિચાર જ નેગેટિવ છે અને મનમાં એકવાર દુખાવો ઘૂસી ગયો ને એ ક્યારે નથી નીકળવાનો બીમારી શરીરની અંદર પડશે ત્યાં સુધી એનો રિઝલ્ટ મળશે એની દવા મળશે માર્કેટમાં પણ જો એ બીમારી જો તમારા માઇન્ડની અંદર ઘૂસી ગઈ ને પછી શું થશે ખબર છે માણસો એમ કહેશે અને એમ કે પોતે પછી ને માનસિક થઈ તો એ એનો મતલબ એ છે કે એ બીમારી માઇન્ડમાં ઘૂસી ગઈ છે તો એવું કાઢી નાખવાનું ખાવું પીવું ભગવાનનું નામ લેવાનું જે તમને એમ લાગે યોગા કરો તો જોઈ લેવો હવા થાય એટલે બાબા રામદેવ કેમ ઊંચા નીચા પગ કરે છે આપણે કરતો રહેવાનું બરાબર વોક કરો હાલો એનાથી ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે શું છે પહેલાના જમાનામાં લોકો પગ ઉભરાણા ફરતા એનાથી પગની અંદર જે પોઈન્ટ હતા એ દબાતા એનાથી બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ હતું હવે તો ઘરમાં પણ ચંપલ પહેરી ટાઇલ્સ એકદમ એવા કે જરાય પગને તકલીફ નથી આ બધી સમસ્યાઓ આપણે જેટલી સુવિધા આપણે દીધી છે ને શરીરને એ આપણે દુવિધા ઊભી કરી છે ફ્રીજનું પાણી નુકસાનકારક છે ખાંડ નુકસાન હું જેટલા આપણે અહીંયા કને હેવી બોડી વાળા છે ને હું તમને બે વસ્તુ મૂકવાનો કહીશ એક ઘઉંની રોટલી મૂકી દો અને બીજું તમે ખાંડ સ્વીટ મૂકી દો આ બે વસ્તુ મૂકો સવારના ઉઠીને નેણે કોઠે ગરમ પાણી પીઓ અને એક મહિનાની અંદર તમારું આમે 2-3 કિલો વજન ઓછું થઈ જશે બધાને હું કહું છું બરાબર અને એનાથી તમને એમ લાગે કે ના મારે ફિટ જ રહેવું છે તો સપ્લિમેન્ટ તો આપણી પાસે છે અને 100% રિઝલ્ટ પણ ખાવું પડશે એવું નહીં કે અત્યારે હોંશે હોંશે 5-15 દિવસ ખાધો ને પછી ડબ્બા ક્યાંક કબાટ માડીએ ચડાવી દે તો ના લેતા કંઈક તમને રિઝલ્ટ નહીં મળે અમને અબજસ મારે બીજી વાર અહીંયા આવવું છે ભાઈ બરાબર તો એ વસ્તુ આમાંથી ચાલુ ચાલુ ડાયાબિટીસ લા કરે પાવટે નીમ આય ને ગુણકો આય થાય નોની એ ત્રણ વસ્તુ છે નીમ નોની ને ગુણકો આય એ ત્રણ વસ્તુ કમ છે ઈ ચાલુ કરે વોક તો કઈ ના એટલે વિનોતા પણ આય કડે કડે વિનો રોજ વિનો આ બરો આ અમુક વાર મારું માઇન્ડ રીડ પણ કરે કે ના તો મે પાજો તો કરો આ ડાયાબિટીસ લે તો મુકિત કે આ પંચ પંજી ગને જાય લોકો આ આકે લેકી ને જા કે ના ના અહીં મહારાજ અહીંયા ઇન કોર્સ એમાં ફ્લેક્સિડ હોય એ તો અને એવું નથી કે આ બીમાર વ્યક્તિ ખાય મને કોઈ તકલીફ નથી છતાં હું રોજની સવારના પહેલે નેણે કોઠે 4-5 કેપ્સ્યુલ ખાઈ લઉં મને કોઈ પ્રોબ્લેમ તો છે આ હેબિટ છે એટલે જ 20 ખાધી ને ચાલો 10 તમને આપું છે કોઈને ઈચ્છા ચાન્સ લેવો છે બરાબર તો આ વસ્તુ છે કે આનાથી ક્યારે કોઈને નુકસાન થતું નથી ફાયદા જ ફાયદા નેક્સ્ટ કોઈનો પ્રશ્ન કોઈ પ્રોડક્ટ જોનો
આપણે એક સેશન પૂરું કરીએ. આજે આપણે અહીંયા ભેગા થયા છીએ આ પ્રોગ્રામના માધ્યમથી. તો પહેલો અહીંયા કને હું કે આવું કોઈ પણ આયોજન, હું તો મહિનામાં એક બે ચક્કર મારા અહીંયા હોય છે, આવું છું. તમારે કોઈ મંડળમાં, કોઈ પીટી પાર્ટીમાં, કોઈ એવા ગ્રુપ સર્કલ યા સંસ્થામાં ક્યાં પણ પ્રોગ્રામ રખાવવું હોય તો આપણે આવશું, જાણકારી દેશું. અને અત્યારે હું એક વાત કરું છું ને, એમાં કોઈ જેન્ટ્સ સાંભળતા નહીં, ખાલી મહિલા મંડળ સાંભળે, કે આપણે આ પ્રોડક્ટનો, લેડીઝ લોકોનો, ફેશિયલનો, બ્યુટીનો આના ડેમો પણ આપણે આપીએ છીએ કે આનો રિઝલ્ટ કેવું છે, આના ફાયદા શું છે, કેમિકલ વાપરવાથી શું ફાયદા અને નેચરલથી શું બેનિફિટ મળે છે એનો ટોટલ સેશન હોય છે. એમાં 25-30-50 લેડીઝો તમે ભેગા કરો એક સેશન, એનો પણ આપણે એરેન્જમેન્ટ કરશું, બરાબર. તો અહીંયા કને પહેલાં હું સુરેશભાઈને અહીંયા બોલાવીશ કે સુરેશભાઈ અહીંયા કને આવે અને આપણે આ મસ્ત મજાનું આયોજન કર્યું છે. તો દિલીપભાઈ અમને સુરેશભાઈને, સુરેશભાઈ આવો. આપણને જેવી તકલીફ હોય શબ્દ સાંભળવા આવે તો આપણે પૂછીએ તો એમાંથી આપણે માર્ગ મળી જાય, બાકી જાણવા મળે એટલા માટે આપણે કરવાનું. બાકી એવું નથી કે ભાઈ ભલે આપી દીધું એવું નથી. આપણે એ માટે એની પ્રયત્ન કરીએ કે આપણે હેલ્થી ડ્રગ જેમને કહ્યું એમ મેં બી કે લેક્ચર આપણી પાત્ર સરસ નથી બધા અઢી રૂપિયા 500 માણસ મેં આપેલું છે એટલે મને ખબર છે કે હેલ્થી ડ્રગ શું કરવું પડે. બધું કરી લઈશું તેમ છતાં પણ કંઈ પ્રોબ્લેમ આવે અને એ વાત કે બરાબર 60 અબોવ 60 તમારે થઈ એટલે દુનિયામાં કારણ કે વગર બોલાવાનો મહેમાન આવવાના છે તારા એટલે તમારે એની કેર આપવી જ પડશે. એટલા માટે બે શબ્દ કંઈ જ વધારે નહીં ગમતા ટાઈમ. પ્રભાબેનને આવો હવે લાસ્ટ એક વાત કહી દઉં. આપણે અહીંયા કને આજે આપણી વચ્ચે એક એમનો જન્મદિવસ છે એ પણ હાજર છે, તમને કેમ ભૂલાય બરાબર. તો નેના બેન અહીંયા કને બોલાવીશ. કોઈને અંગતમાં અગર પ્રશ્ન પૂછવું હોય તો નંબર પણ લઈ શકે. એટલે કોઈ હમણાં નહીં કહી શકતો હોય ને કંઈ હોય તો પછી બી તમે કહી શકો છો, મારી પાસેથી નંબર લઈ લેજો. હા હા, મારી પાસે નંબર છે. કોઈનો પ્રશ્ન હોય પછી કંઈ કોલ કરવો તો કહી શકો છો. અને એમણે જે વાત કરી છે લેડીઝ માટે ખાસ, મતલબ કીટી પાર્ટી છે, કંઈ બીજા ફંક્શન હોય, ગાર્ડનના કોઈ ગ્રુપ હોય, તો આવી રીતે તમને પૂરું ડિટેલથી સમજાવી શકશે. તો હેલ્થ માટે ઘણું સારું એવું રિઝલ્ટ આવે છે. તો કંઈ બી લેડીઝને જે હોય, બ્યુટીના પ્રોડક્ટ હોય, હેલ્થનો હોય, જે બી હોય, ઘણા કોસ્મેટિક ઘણા પ્રોડક્ટ છે, તો એ પૂરો હેન્ડલ કરશે, બધું તમને ડિટેલ આપી શકશે.